નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. બોટાદ અને અમદાવાદ જિલ્લામાં 55 લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડમાં ચીરે દેશે દારૂ નહીં પણ કેમિકલનો દુરુપયોગ જવાબદાર હોવાનું સરકારે જણાવ્યું છે. રાજુ નામના બુટલેગરે અમદાવાદની ફેક્ટરીમાંથી કેમિકલની ચોરી કરીને રોજે દેવકણાના બુટલેગરોને પહોંચાડ્યું હતું. મિથોને અથવા મિથાઇલ આલ્કોહોલ નામના કેમિકલમાં પાણી વેળવીને પ્રતિ પાઉચ 20 રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. આ ચીરી દારૂ પીધા બાદ અત્યાર સુધીમાં 150 લોકો સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનામાં પોલીસની નિષ્ફળતાની બૂમરાણ વચ્ચે રાજ્યના પોલીસવડા આશીષ ભાટિયા મંગળવારે પત્રકાર સાથે વાત કરતા પોલીસની કામગીરીને બિરદાવી હતી. ભાટિયાએ કહ્યું હતું કે રોજિત ગામના આસપાસના વિસ્તારમાં પોલીસે કડક કાર્યવાહી કરીને દારૂના તમામ ઠેકા બંધ કરાવી દીધા હતા, જેના કારણે બંધાણી લોકો કેમિકલ પીવા તરફ વળ્યા હતા, જેનાથી આ ઘટના ઘટી છે. રોજિત ગામના સરપંચે દારૂના અડ્ડા બંધ કરાવવા માર્ચ મહિનામાં લેખિત રજૂઆત કરી હોવા છતાં આ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે. આ મામલે ભાટિયાએ કહ્યું કે અગાઉના પીએસઆઈ અને હાલમાં કાર્યરત પીએસઆઈ બીજીવાળાએ કડક કાર્યવાહી કરી છે. માર્ચમાં સરપંચની અરજી મળી એ પછી 6 પ્રોહિબિશન કેસ કરાયા હતા, તે પછી 6 વખત રેડ પડી હતી અને 2 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, જેથી પોલીસે દારૂ તો બંધ કરાવી દીધો હતો જેથી લોકો કેમિકલ પીવા લાગ્યા હતા, જેના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાયો છે. ત્યારે મિત્રો આને લઈને તમારે શું કહેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું જ છે.